वेलकम स्टूडेंट्स नवोदय गणित स्वाध्याय जो आंकड़ा शास्त्र पेटा क्रमांक स्वाध्याय जो पॉइंट 1 दाखला क्रमांक 8 तुम्हारे समक्ष समग्र दाखला वर्ग जे अपन आपके हो रकम में आवृत्ति आपके पास रकम ऑलरेडी आपेली हो मध्य किमत मध्यम कीमत એટલે શું અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છે માં 2 અધસીમા કોણ 45 ઉર્ધ્વસીમા કોણ 55 45 વત્તા 55 100 છેદ માં 2 એટલે 50 બંને નો સરવાળો કરો છેદ માં 2 120 છેદ માં 2 એટલે 60 બીજી રીત 55 માંથી 45 જાય વર્ગ નો ભાઈ 10 આવે 50 નો 10 ઉમેરો આ રીતે चेक नियम સુધી આવે ત્રણ ટેબલ એકદમ ઈઝી તો હવે તો શીખવાનું છે bi બરાબર xi - a bi બરાબર xi - a ધારે મધ્યકના સૂત્રથી મધ્યક શોધો તેમાં bi બરાબર xi - a હવે a કોણ છે ધારે મધ્યક a 2 3 4 અને 5 જેમ પહેલા બે અગાઉના દાખલાઓમાં આપણે ચર્ચા કરી કે મધ્ય અવલોકનને ધારવા પ્રયત્ન કરો તો અહીંયા બંને તરફથી મધ્ય અવલોકન 70 આવે છે તો ધારેલો મધ્ય 70 આવે તો dA xi xi કોણ છે 50 50 સાથે a ધારેલો મધ્ય બાદ કરો એટલે માઈનસ 20 xi કોણ છે 60 60 માંથી ધારેલો મધ્ય 70 બાદ કરો એટલે માઈનસ 10 70 માંથી 70 એટલે 0 80 માંથી 70 એટલે 10 90 માંથી 70 એટલે 20 હવે પાંચમા ખાનામાં શું આવશે fi di નો ગુણાકાર fi એટલે 3 di એટલે -20 એનો ગુણાકાર -60 fi એટલે 10 di એટલે -10 ગુણાકાર -100 fi એટલે 11 di એટલે 0 ગુણાકાર 0 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર હંમેશા 0 8 ગુણ્યા 10 એટલે 80 3 ગુણ્યા 20 એટલે 60 હવે માઇનસ વાળા બંને પદનો સરવાળો -160 પ્લસ વાળા બંને પદનો સરવાળો 140 હવે 160 અને 140 બંનેનો સરવાળો સિગ્મા fi di નો કરતા -20 પ્રાપ્ત થાય છે કોષ્ટકને શાંતિથી જોવાનું સમજવાનું પછી ગણતરીમાં જવાનું ધારેલા મધ્યકના સૂત્રમાં કિંમત લેતા શું છે ધારેલ મધ્યક નું સૂત્ર પ્રત્યક્ષ રીતનું સૂત્ર ફરીથી યાદ દેવડાવી દઉં x બાર મધ્યકને આપણે સાંકેતિક ભાષામાં x બાર કહીએ છીએ x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi હવે આપણે રીત બીજી છે ધારેલ મધ્યક તો ધારેલ મધ્યકના સૂત્રથી મધ્યક જો મેળવવો હોય તો મધ્યક x બાર બરાબર a सिग्मा एफ आई डी आई छेद में सिग्मा एफ आई જે આપણે જોઈ શકીએ છીએ x બાર એટલે કે મધ્યક બરાબર a એટલે કોણ 70 વત્તા સિગ્મા એફ આઈ ડી એટલે કોણ -6 અને સિગ્મા એફ આઈ એટલે 35 35 વત્તે ઓછે ઓછા 70 આવશે -6 ને તમે 35 વડે ડિવાઈડ કરો પણ આપણે માઇનસ ની નિશાની લઈ લીધેલી છે આપણે 20 ને 35 વડે ભાગાકાર કરીશું 20 ને 35 વડે ભાગાકાર ન થઈ શકે એટલે બાદમાં ગયું શું ઉપરથી તેનું શું 200 આવ્યું હવે 5 વડે ભાગ ચાલે 35 5 175 શેષ આવે છે 25 ઉપરથી તેનું શું 7 વડે ભાગાકાર ચલાવો 35 7 245 શેષ આવે છે 5 ઉપરથી તેનું શું 35 એક 35 શેષ આવે 15 ઉપરથી તેનું શું 4 વડે ભાગાકાર ચલાવો 140 પછી લઈ પોઈન્ટ પછી બે આંકડા આવી જાય પછી આપણે આગળ જવાની જરૂર નથી બેટા 70 માંથી કોણ 57 બાદ કરવાના છે તો 69.43 હવે આપણને પ્રશ્ન થશે કે આ પરસેન્ટેજ એટલે કે ટકાવારીની નિશાની આપણે શા માટે કરેલી છે તો રકમનો એક વખત ગહન અભ્યાસ કરો નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતાનો દર આપે કે કેટલા વ્યક્તિઓ જે તે શહેરમાં ભણેલા છે સાક્ષરતાના દરનો મધ્યક શોધો પણ એ સાક્ષરતાનો દર પ્રતિશત એટલે કે ટકાવારીમાં છે
પરિણામે આપણે પરસેન્ટેજ ની નિશાની કરવી પડે જો આપણે પરસેન્ટેજ ની નિશાની ના કરીએ તો એક્ઝામિનર છે પરીક્ષાની જે પેપર જોશે એ આપણો અડધો માર્ક કાપી શકે છે આપેલી માહિતીનો મધ્યક 69.43% છે દાખલો નોંધ્યો નિહાળો